નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિજય સરીજી મેથ્સ ચેનલમાં મારા વાલા વિદ્યાર્થીઓ તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 10નો સ્વાધ્યાય 14 આંકડાશાસ્ત્રનો દાખલો 1. મધ્યક શોધો અને મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે એ આપણે જોવાનું છે. તો રકમ આપણે આપી છે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા. એ રકમ આપણી પાસે અહીંયા છે, તો એ રકમ છે આપણે અહીંયા લખવાની છે. આપણે શા માટે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશું ને શા માટે, તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે કિંમતો છે 0, 2, 2, 4 આ બધા વર્ગ નાના છે સાવ, અને ઘરોની સંખ્યા જો એના આંકડા પણ નાના છે. નાના છે એટલે આપણે મધ્યકની સીધી રીતનો ઉપયોગ કરવાનો જ્યારે આંકડા સાવ નાના હોય ત્યારે. આપણે જોઈ શકો છો કે અહીંયા બધા વર્ગો સાવ નાના છે, સંખ્યા છે પણ નાની છે, એટલે આપણે મધ્યકની સીધી રીતનો ઉપયોગ કરશું. પહેલા આપણે છોડની સંખ્યા એટલે કે વર્ગ લખીએ, તો પહેલા છે 0 થી 2, પછી છે 2 થી 4, ત્યાર પછી છે 4 થી 6, ત્યાર પછી છે 6 થી 8, ત્યાર છે 8 થી 10, ત્યાર પછી છે 10 થી 12, અને ત્યાર પછી છે 12 થી 14. અને અહીંયા આપણે જે ઘરોની સંખ્યા જેને FI કહેવાય આવૃત્તિ, એ તમારી પાસે છે 1, 2, 1, 5, 6, 2 અને 3. મતલબ કે આ બે કોઠા તો તૈયાર છે. આ પહેલા કોઠાને વર્ગ કહેવાય, અને બીજા જે ઘરોની સંખ્યા છે એ ફ્રીક્વન્સી ઇંગ્લિશમાં કહેવાય, આવૃત્તિ ગુજરાતીમાં કહેવાય. એટલે આ બધી આવૃત્તિ FI એ આપણે બીજા ખાનામાં લખેલ છે આ બધી. એટલે બે ખાના તો તૈયાર જ છે, બરોબર. હવે તમારે શોધવાનું છે મધ્ય કિંમત, જેને આપણે કહેવાય XI. સાવ સરળ છે. જો મધ્ય કિંમત કેમ ગોતવાની, જોજો, મધ્ય કિંમત ગોતવા માટેનું સૂત્ર સાવ સરળ છે. જે તમને વર્ગ આપેલો હોય ને અહીંયા વર્ગ, આ જે વર્ગ, આ વર્ગ આપેલ છે તમને. જેમ કે પહેલો વર્ગ છે 0 થી 2, તો 0 વત્તા મધ્ય કિંમત શોધવાની. આવી રીતે મધ્ય કિંમત માટે 0 થી 2ની શોધવી હોય તો 0 વત્તા 2 અને ભાંગા 2 કરવાના, એટલે 2 ભાંગા 2 એટલે મધ્ય કિંમત 1. માનો કે તમારે 6 થી 8ની શોધવી મધ્ય કિંમત, 6 થી 8ની, તો કાંઈ નહીં, 6 વત્તા 8 કરવાના, ભાંગા 2 કરો એટલે 14 ભાંગા 2, એટલે એની મધ્ય કિંમત આવશે 7. આ રીતે તમે શોધી શકો. તો 0માં 2 નાખો એટલે 2, 2 ના અડધા 1, 2 વત્તા 4 6, 6 ના અડધા 3, 4માં 6 નાખો 10, 10 ના અડધા 5, 6માં 8 નાખો 14, 14 ના અડધા 17, 8 વત્તા 10 18, 18 ના અડધા 9, 10 વત્તા 12 22, 22 ના અડધા 11, 12 વત્તા 14 કરો 26, 26 ના અડધા 13. તમે જુઓ છો કે આ વર્ગ છે એ સતત છે. જો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14, તો એને મધ્ય કિંમત એ રીતના ગેપમાં જાય. માનો કે પહેલાની 1 ને બીજાની 3 આવી, તો 1માં 2 નાખો 3, 3માં પછી 2 નાખો તો 5, 5માં 2 નાખો તો 7, 7માં 2 નાખો તો 9, 9માં 2 નાખો તો 11, 11માં 2 નાખો 13, તો પણ મધ્ય કિંમત સરળ થઈ જાય. અને આ રીતે કીધી તો એક તમે કરી શકો, 6 વત્તા 8 કરવાના, ભાંગા 2 કરો એટલે તમને મળી જશે 8 વત્તા 10 18 ના અડધા કરો એટલે 9. હવે તમારે શોધવાનું છે FI XI. આ 6 ઘરોની સંખ્યા FI નો સરવાળો તમે કરો, તો સરવાળાને આ જે નિશાની છે સિગ્મા કહેવાય, સિગ્મા FI. સિગ્મા એટલે સરવાળો. આ જે સિગ્મા કહેવાય આને, આ નિશાનીનું નામ છે સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. કોઈ પણ જે તમને કોઠો આપેલો હોય એનો સરવાળો, એના માટે સિગ્માનો ઉપયોગ થાય છે. સિગ્મા FI એટલે તમે આ સરવાળો કરો, 1માં 2 નાખો 3, 3માં 1 નાખો 4, ફરીથી જુઓ 1 વત્તા 2 3, 3 વત્તા 1 4, 4 વત્તા 5 9, 9માં 6 નાખો 15, 15માં 2 નાખો 17, 17માં 3 નાખો, તો તમે 20 આ રીતે જોઈ શકો છો. ફરીથી 1માં 2 નાખો 3, 3માં પછી 1 નાખો 4, 4માં 5 નાખો 9, 9માં 6 નાખો 15, 15માં 2 નાખો 17, 17 ને 3 20. હવે તમારે કરવાનું છે FI XI, એનો મતલબ કે આ બેનો ગુણાકાર.
એક ગુણ્યા એક એક, બે ગુણ્યા ત્રણ કરો છ, એક ગુણ્યા પાંચ કરો પાંચ, પાંચ ગુણ્યા સાત કરો પાંત્રીસ. આ જે ખાના ખાલી રહે ને ત્યાં તમારે ઝીરો મૂકી દેવા, એટલે તમારે સરળ રહેશે. છ ગુણ્યા નવ કરો એટલે ચોપન, બે ગુણ્યા અગિયાર કરો એટલે બાવીસ, તેર ગુણ્યા ત્રણ કરો એટલે ઓગણચાલીસ. હવે એનો પણ તમારે સરવાળો કરવાનો. તો અહીંયા સિગ્મા એટલે સરવાળો કોનો? એફા એક્સાઈનો. તો તમે સરવાળો કરવાનો, એકમાં છ નાખો સાત, સાતમાં પાંચ નાખો બાર, બારમાં પાંચ નાખો સત્તર, સત્તરમાં ચાર નાખો એકવીસ, એકવીસમાં તમે બે નાખો એટલે ત્રેવીસ, ત્રેવીસમાં તમે નવ નાખો તો ત્રેવીસ ને નવ થાય બત્રીસ. વધી પડી આ ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને પાંચ અગિયાર, અગિયારમાં બે નાખો તેર, તેર ને ત્રણ સોળ. તો અહીંયા તમારે સરવાળો આવશે એકસો બાસઠ. હવે તમે સૂત્ર મૂકો તો સીધી રીતનું સૂત્ર મધ્યક શોધવાનું સાવ સરળ છે. એક્સ બાર, આ જે નિશાની જે છે આ, આને બોલાય કેવી રીતે જોજો. આ મધ્યકની નિશાની છે એક્સ, આને બોલાય બાર એક્સ, બાર એક્સ બોલો અથવા એક્સ બાર બોલો તો પણ ચાલે. એક્સ બાર, એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન સિગ્મા એફ, સિગ્મા એફ આઈ. સિગ્મા એફ આઈ નું બીજું નામ તમારે જોવું હોય, સિગ્મા એફ આઈ એટલે યાદ રાખજો આવૃત્તિનો સરવાળો, તેનું બીજું નામ છે, એને એન પણ કહી શકો તમે, એને એન પણ કહી શકો. ચાલો બરાબર એકસો ને બાસઠ, સિગ્મા એફ આઈ એક્સ આઈ તમારી પાસે છે એકસો ને બાસઠ, છેદમાં સિગ્મા એફ આઈ છે વીસ. હવે એકસો બાસઠ ભાંગ્યા તમારે વીસ કરવાના છે, તો તમે એકસો બાસઠ ભાંગ્યા વીસ કરો એકસો ને બાસઠ ભાંગ્યા વીસ, વીસ આઠ એકસો ને સાઠ એટલે આવશે બે. હવે તમને ખ્યાલ છે કે હવે કેટલા વીધા? બે, એટલે બે જે વીધા તો વીસ ના ઘડિયામાં બે ન આવે, એટલે પેલા તો અહીંયા એક ઝીરો મૂકો. તો અહીંયા ઝીરો મૂકો, એક મિનિટ, અહીંયા ઝીરો મૂકો એટલે અહીંયા પોઈન્ટ આવશે, એટલે અહીંયા પોઈન્ટ ને હિસાબે અહીંયા તો અહીંયા ઝીરો ઉતારવા માટે આપણે પોઈન્ટ જોશે, એટલે વીસ થયા, તો વીસ એક વીસ એટલે જવાબ આવ્યો આઠ પોઈન્ટ એક. આમ ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક બરાબર આઠ પોઈન્ટ એક છે. જોયો વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ છે. તો મારી વિજય સરીજી મેથ્સ ચેનલને સૌથી વધારે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાણ બટનનું ભૂલતા નહીં. એ બટન દબાવતી મારા નવા નવા વિડીયો જે અપલોડ થશે તો તમને સૌપ્રથમ જોવા મળશે. મારા નમ્ર પ્રયાસો આખા વર્ષના એ રહેશે કે તમને ગણિતના કોઈ પણ દાખલામાં બને ત્યાં સુધી તકલીફ નહીં પડવા દઉં, અને જેટલી વધારે વધારે પ્રેક્ટિસ કરજો. સફળતા માટે હું તમને વારે ઘડીએ મારા વિડીયોમાં કહું છું કે સફળતા માટેની કોઈ શોર્ટકટ ક્રી નથી. જે ટ્રીકો કહીએ છીએ ને, શોર્ટકટ નથી. જેટલી મહેનતનું પ્રમાણ તમે નમ્રતાથી, પ્રમાણિક પ્રમાણેથી વધારશો, તેમ પ્રમાણ તમને ચોક્કસ ભવિષ્યમાં સફળતા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મહેનત તો પહેલેથી કરતા જશો, બસ મહેનતનું પ્રમાણ વધારો.